શિષ્ય પાછળ હતો ઓલે ગાડી ઊભી રાખીને બાલમુનિની પાસે જઈને કાનમાં કહે છે આપ થક ગયે હોંગે થાકી ગયા હશો એક કામ કરો મારી ગાડીમાં બેસી જાઓ હું તમને સીધો દમણના ઉપાશ્રયમાં ઉતારી દઈશ કોઈને ખબર નહીં પડે હાલો બેસી જાઓ પચાસ વર્ષ પહેલાની ઘટના હું તમને કહી રહ્યો છું અને જેવી વાત કરી આ બાલમુનિએ શેઠિયાને આમ બરાબર ધારી ને જોયો શેઠિયાને અડધું પાણી તો ત્યાં જ નીકળી ગયું પછી એને કીધું શેઠજી હું તો વિહાર કરીને નથી થાક્યો પણ તમે આ ચોર્યાસી ના સંસારના ચક્કરમાં ભટકી ભટકીને જો થાકી ગયા હો તો એ ગાડી કે અંદર બેઠ જાઓ મેં આપકો મોક્ષ તક પહોંચા દુગા કોણ છે આ કોઈ શીખવાડેનો જવાબ હતો કોણ શીખવાડે છે કોઈ નથી શીખવાડતું ચારિત્રિવાડતી હોય છે આ આ કાળ શાસનમાં એવા એવા શ્રાવકો થયા છે કે જેણે પોતાના સંતાનોને સામે ચડીને આ માર્ગે મોકલ્યા છે ભાઈ હતા ભરૂચના એમની દીકરીને એમણે સાધ્વી પાસે મોકલી સાધ્વી પાસે રહેવા છતાં એને ભાવ ન થયા એને કીધું પિતાજી મને ભાવ નથી થતા ત્યારે અનુપચંદ ભાઈએ કીધું ઠીક છે બેટા મારી ઈચ્છા હતી કે તું આ માર્ગે જા અમે નથી ગયા પણ તારા ભાવ નથી થતા તો તને સારા ઘરની અંદર વળાવું ભાઈ સારા ઘરની વ્યાખ્યા શું દિલીપભાઈ ધર્મિષ્ઠ વ્યક્તિ માટે સારા ઘરની વ્યાખ્યા શું જલ્દી બોલો વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન્સ એના ઘરમાં એ લાડી ગાડીને હું ધર્મિષ્ઠ બોલું છું તોય તમે લાડી ગાડી વાળી બોલો જેના ઘરમાં ઘર દેરાસર હોય જેના ઘરમાં રાત્રિ ભોજન જેના ઘરમાંથી કોઈ હોટલમાં જતું ન હોય જેના ઘરમાં રાત પડે કોઈ ટીવી જોતું ન હોય જેના ઘરમાં બધા ભેગા મળી અને પ્રભુની વાણીની વાર્તાલાપો કરતા હોય આ ઘર ધર્મિષ્ઠ કેવાય ગમે તેવા ધર્મિષ્ઠ હોય એને પૂછું છું કોઈ આવી ધર્મિષ્ઠ દીકરી તમારા ઘરમાં આવવા તૈયાર હોય તમે રાજી ખરા તમે જયારે પૂછવા જાવ કે આ છોકરીને શું ઈચ્છા તો કે એને રોજ બે પ્રતિક્રમણ કરવા જોઈશે એને રોજ અષ્ટપ્રકારી પૂજા કરવા જોઈશે અને રોજ ભગવાનની વાણી સાંભળવા તો જોઈશે જ એ ક્યારેય ચોવીયાર નહીં છોડે એ ક્યારે હોટલમાં તમને કંપની નહીં આપે આવી સારા ઘરની છોકરી નું માગુ જયારે આવે ત્યારે તમે એને આંખ મીચીને વધાવી લો જલ્દી બોલો વધાવી લો મારે સાહેબ અમારે વાંધો નથી જો એના જેની સાથે કરવાના છે એને વાંધો ન હોય તો શું હાથ ઉચ્ચા કરતા સરસ આવડે છો તમને તમને કઈ જગ્યાએ ધર્મ પાલવે એમ છે વાતો ખાલી તમારી ધર્મ ની છે રૂટીન નો તમારો ધર્મ છે બાકી કોઈ જગ્યાએ તમને ધર્મ પાલવે એમ નથી સાચું બોલો કોઈ જમાય તમને એવો મળી જાય કે આજે લગ્ન કરીશ ને આવતીકાલે દીક્ષા લઈશ તમારી દીકરીને તમે આપો ખરા